તમારી સ્ક્રીન પર જોવા મળતો આરોપી વિજય પ્રજાપતિ પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી વિજય પ્રજાપતિ વાયન્ટી પ્રોજેક્ટ નામની ભાગીદારી પેઢીમાંથી અન્ય ભાગીદારો હટાવીને તેવા જ નામવાળી ભાગીદારી વાયન્ટી પ્રોજેક્ટ LLP નામની નવી પેઢી બનાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ હતી. અમદાવાદ શહેરના કામેશ્વર એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ માટે બંને આરોપીએ વાયન્ટી પ્રોજેક્ટ હેઠળ પેઢી શરૂ કરી હતી, જેમાં ઓમપ્રકાશ ધારીવાલા 1.54 કરોડ અને તેના મિત્ર અશ્વિન પટેલ 1.33 કરોડ આરોપીને આપીને ભાગીદાર બન્યા હતા. પરંતુ આરોપી નવી ભાગીદારી પેઢી બનાવી છેતરપિંડી કરી હોવાની ગુનો દાખલ કરી પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરતા સામે આવ્યું છે કે કામેશ્વર એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટનું 99 ફ્લેટના રહીશોને ધારાધોરણ મુજબ ભાડું અને નવી સ્કીમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે માત્ર નવી ભાગીદારી પેઢી બનાવતા જ વિવાદ ઉભો થયો હતો, જેને લઈ આર્થિક ગુના નિવારણ શાખા તપાસ કરી છે. જે નવી પેઢી ઊભી કરી તેમાં આરોપી વિજય પ્રજાપતિ, તેનો ભાઈ અનિલ પ્રજાપતિ અને પિતા કેશવલાલ, માતા સવિતા પ્રજાપતિ ભાગીદારી પેઢીમાં અનઅધિકૃત પાવર આપ્યા હતા, જેમાં કોઈ રોકાણ વગર નવી ભાગીદારી પેઢી બનાવી હતી અને જૂના ભાગીદાર જાણ બહાર પેઢી બનાવી છેતરપિંડી આચરતા જ બે ભાઈ અને પિતા કાયદાના સકંજામાં ફસાયા છે. જે ગુનાની હકીકત એવી છે કે YNT પ્રોજેક્ટ નામની એક ભાગીદારી પેઢી આ કામના ચાર આરોપીઓએ ઊભી કરેલી હતી અને એ YNT પ્રોજેક્ટ નામની પેઢીથી એમણે એક સોસાયટી સાથે રીડેવલપમેન્ટ કરાર કરેલા અને રીડેવલપમેન્ટ કરાર કર્યા બાદ એમણે બીજા બે ભાગીદારોને એની અંદર એડ કરેલા અને એમની પાસેથી ફાઇનાન્સ મેળવેલું અને એ ફાઇનાન્સ આધારે કામ ચાલુ હતું. એ દરમિયાન એમના દ્વારા એના જેવી બીજી એક ભાગીદારી પેઢી ઊભી કરી અને એ સોસાયટી સાથે ફરીથી રીડેવલપમેન્ટ કરાર કરી અને જે બીજા એડ કરેલા ભાગીદારો હતા એમની સાથે 2,495,50,000 ફ્રોડ કરી અને ગુનો કરેલ છે. જે આધારે ગઈકાલે આ ગુનાના કામે વિજય પ્રજાપતિ, કનુભાઈ પ્રજાપતિ અને અનિલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય જે તે મતલબ કે મેઇન ઊભી કરેલી પેઢીના ભાગીદારો હતા અને જે નવી ભાગીદારી પેઢી ઊભી કરી છે એના પણ ભાગીદારો છે. વિજય પ્રજાપતિ છે એ આ પેઢીના કર્તાહર્તા છે, વહીવટકર્તા છે અને એના દ્વારા જ આ જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે થયેલ છે. તો વિજય પ્રજાપતિ દ્વારા આ પહેલી જ વાર કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં એન્ટ્રી લીધેલ હતી અને આ પહેલાં જ પ્રોજેક્ટમાં એમના દ્વારા ફ્રોડ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કામેશ્વર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે, એમાં ચાલુ કરવામાં આવેલ હતો. જે આરોપી પકડાયેલા છે એમાંથી બે સગા ભાઈ છે અને એક એના પિતાજી છે. બીજું બેકગ્રાઉન્ડ, એ લોકો બ્રિક્સનો ધંધો પહેલાં કરતા હતા અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ આ પહેલી વાર છે. આમાં ભાગીદાર તરીકે એની માતાનું નામ છે અને એની ધરપકડ રાખી છે. આજે પૈસા એમના ભાગીદારી પેઢીના એકાઉન્ટમાં જ જમા થયેલા હતા અને એ પૈસા અલગ અલગ ખર્ચમાં ગયેલા છે અને અલગ અલગ જગ્યાએ એ લોકોએ મોકલેલા છે, જે બેંક ખાતાની વિગતોની તપાસ ચાલુ છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.